હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર ફ્રેન્ડ્સ. આપણી એ વાત ચાલે છે કે સિનિયર સિટીઝનની એજમાં પણ સદા સર્વદા સર્વથા સુખી આપણે કઈ રીતે રહી શકીએ, આપણી જિંદગીને અર્થસભર કઈ રીતે બનાવી શકીએ. મિત્રો, કોઈ કવિએ સુંદર વાત લખી છે કે જિંદગીમાં માટી સાથે થોડું સગપણ રાખવું અને વાણીમાં થોડું ગડપણ રાખવું, આ બહુ જરૂરી વસ્તુ છે. મિત્રો, હોય ભલે ને ગઢપણ, હોય ભલે ને આયુષ્ય વધારે, પણ ગઢપણને મનથી આઘું રાખવું. ભલે ગમે એટલી ઉંમર થઈ ગઈ હોય, પણ મનમાં ક્યારેય ગઢપણ ન આવવા દેવું, બહુ જરૂરી વસ્તુ છે. મિત્રો, જિંદગીમાં જીવવાની મજા તો જ આવશે કે જીવનમાં એકાદ સત્કાર્ય કરવાનું વળગણ રાખવું. આ ગઢપણ, આ ગઢપણ અને આ વળગણ, જીભ ઉપર ગડપણ, ગડપણને મનથી આઘું અને સત્કાર્ય કરવાનું વળગણ, આ જો સમજમાં આવી જાય તો કદાચ આ જિંદગી આપણને બોજ નહીં લાગે. મિત્રો, જિંદગીમાં આપણને મળેલું પાત્ર એટલી સરસ રીતે, એટલી પરફેક્ટ રીતે આપણે નિભાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જ્યારે પડદો પડે ત્યારે તાળીઓ વાગતી રહે. મિત્રો, અને હવે આટલી જિંદગી જીવ્યા પછી સૌને આપણને એટલી તો ખબર પડી જ ગઈ છે કે સારા વિચારો કરવા કે બોલવા સહેલા છે, પણ એ સારા વિચારો કરવા કે બોલવા પહેલાં ઘણા બધા કડવા અનુભવો કરવા પણ જરૂરી છે, અને એ કડવા અનુભવોમાંથી પસાર થયા પછી જ આવા સારા વિચારો કરવાનું આપણને મન થાય છે અને આપણને એનો સુઝકો પડે છે. મિત્રો, બરાબર છે ને? મિત્રો, આપણે વિચારીએ કે જિંદગી એટલે શું, તો જિંદગી એટલે એક સેન્ટેન્સ છે, એક વાક્ય છે. એની અંદર આપણી યુવાની છે એ અર્ધવિરામ છે, આપણો બુઢાપો છે તો એ અલ્પવિરામ છે, આપણું મૃત્યુ છે એ પૂર્ણવિરામ છે, ત્યાં વાક્ય પૂરું થઈ જાય છે. મિત્રો, મિત્રો, જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે ગાળો છે એ ગાળાને આપણે જીવતર કહીએ છીએ. આ જીવતરને ગૌરવશાળી, પ્રભાવશાળી, જાજલ્યમાન કઈ રીતે બનાવી શકાય? તો કે જીવન અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ એ બંનેનો અર્થ સમજી લઈએ. મિત્રો, આ બંને એકબીજાને સાર્થક કરે છે, એકબીજાને લીધે જ બંનેની કિંમત છે. મૃત્યુ છે એટલે જન્મની કિંમત છે, જન્મ છે એટલે મૃત્યુની કિંમત છે. તો આવું સુંદર મજાનું જીવતર, એ જીવતરને આપણે સજાવીને, શણગારીને, સરસ મજાનું બનાવીને જો જીવીએ તો ખરેખર આપણને મોકલનાર ઉપરવાળો પણ રાજી થાય. જેમ પોતાનું સંતાન સ્કૂલમાં સારો દેખાવ કરીને આવે, ક્યાંય પણ કોમ્પિટિશનમાં જાય અને સરસ મજાના સારા પરફોર્મન્સ કરીને આવે તો માતા પિતા કેટલા ખુશ થાય, ગૌરવ લે. પાંચ જણાને વગર પૂછે કે અમારી દીકરી અહીંયા અહીંયા આવા આવા નંબર લઈને આવી છે, અમારો દીકરો આવી રીતના અહીંયા સારું પરફોર્મન્સ કરીને આવેલો છે. તો આપણો બધાનો બાપ ખુદા ઈશ્વર એ આપણા પરફોર્મન્સ સામે નજર માંડીને નહીં બેઠો હોય મિત્રો, અને એ કેટલો નિરાશ થઈ જશે. મિત્રો, આપણે બધા સંસારી માતા પિતા છીએ, આપણું જ સંતાન ક્યાંય પરફોર્મન્સ કરતું હોય અને એમાં સતત નબળું ને નબળું પરફોર્મન્સ આવે તો એ જોવા બેસનારા આપણે જોતા જોતા પણ આપણા માઇન્ડમાં થોડી નિરાશા આવે છે. ભલે આપણે કદાચ કબૂલ ન કરીએ, ટંગડી ઊંચી રાખીએ, પણ નિરાશા આવે જ છે કે અરે રે, મારા સંતાન પાસે મેં આવી અપેક્ષા તો નહોતી રાખી, એ આટલી હદ સુધી નબળું પરફોર્મન્સ કરે. ભલે કદાચ એનો પહેલો નંબર ન આવે, પણ એ પરફોર્મન્સ સારું કરે એવી અપેક્ષા તો મેં રાખેલી જ હતી. તો ભગવાને એવી અપેક્ષા આપણી પાસે નહીં રાખી હોય કે મારો દીકરો કે મારી દીકરી છે એને આટલા બધા વર્ષનું આયુષ્ય આપ્યું, આટલી બધી સુવિધા, આટલો સારો પરિવાર, આ બધું જ આપ્યા છતાં એનું પરફોર્મન્સ તો જો, એ જોઈને મને દુઃખ થાય છે. આટલું કંગાળ પરફોર્મન્સ થાય કે ન થાય, બરાબર છે ને? મિત્રો, તો જેમ આપણે સંસારી માતા પિતાને દુઃખ થાય એમ ઈશ્વરને દુઃખ થાય, તો ઈશ્વરને દુઃખ ન થાય એ માટે પણ આપણે આપણું પરફોર્મન્સ, આપણી આપણું પાછલું જીવતર છે એને સુંદર મજાનું તો બનાવવું જ જોઈએ. મિત્રો, મિત્રો, કોઈ પણ વડીલ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ જ્યારે પોતાની વસિયત બનાવે ત્યારે વસિયતમાં એનું પોતાનું નામ ન હોય, એના માત્ર હસ્તાક્ષર જ હોય. એ વસિયતમાં એ મિલકત જેને જેને આપવાની છે એના નામ હોય, પણ એ વસિયત બનાવનાર ખુદનું નામ ન હોય, એના હસ્તાક્ષર હોય. એવી રીતે આ આપણી જિંદગી છે, એ જિંદગી પણ એવી જ છે. એક દિવસ આપણે હયાત નહીં હોઈએ,
પણ આપણે જીવેલી જિંદગીના હસ્તાક્ષર છે ને એ હયાત હશે, અને એ હસ્તાક્ષર ઉપરથી લોકોને ખબર પડશે કે આ વ્યક્તિ છે એ આવું જીવન જીવીને ગઈ છે. મિત્રો, આપણા બેંક બેલેન્સમાં પણ જો રૂપિયા ઘટે તો આપણે ચિંતા કરીએ છીએ કે હવે થોડાક ઓછા ઉપાડશું, થોડાક જમા કરાવશું, ખર્ચ ઉપર કાપ મૂકશું. તો હવે આપણું જિંદગીનું બેલેન્સ પણ ઓછું થતું જાય છે, એની કાંઈ ચિંતા નહીં કરવાની. સોરી, જિંદગીનું બેલેન્સ જ્યારે ઘટે છે ત્યારે ચિંતા શેની કરવાની? તો કે ચિંતા મોતની કરવાની, મોતનો ડર રાખવાનો. ના ભાઈ ના, ડર રાખશું તો મોત તો આવવાનું જ છે. કેટલાયને આપણે મોકલી ચૂક્યા છીએ, આપણે પણ જવાના છીએ. તો ડર એ વાતનો રાખવાનો છે કે ન જીવાયેલા જીવતરનો. મિત્રો, મૃત્યુ આવે ત્યારે તો બધા મરે, પણ આપણી આજુબાજુ મેન તમે એવા ઘણા લોકોને જોયા છે કે મૃત્યુ આવ્યા પહેલાં જ જે મરી ગયા હોય, મરતા મરતા જ જીવન જીવતા હોય, હરતી ફરતી લાશ જેવી જ જિંદગી જીવતા હોય. તો મિત્રો, જે જીવતર આપણે ન જીવી શક્યા, જે પળોને આપણે બેકાર જવા દીધી, વેડફી નાખી, નક્કામાં કામની અંદર જેનો આપણે કચર ગાણ કાઢી નાખ્યો, એવી પળોની ચિંતા કરવાની જરૂર છે, એવી પળોનો ડર રાખવાની જરૂર છે કે મને મળેલો સમય છે એનો હું સતત સદુપયોગ કરું અને મારા જીવનને સજાવું. તો ચાલો મિત્રો, નવી વાતો સાથે ફરી પાછા આવતીકાલે મળશું. સૌને જય શ્રી કૃષ્ણ.